માં દર્શાવેલ સદિશોનો સરવાળો a સદિશ + b સદિશ + c સદિશ કોના બરાબર થાય છે 0 થાય છે મતલબ આ ત્રણે ત્રણ સદિશોનો સરવાળો અહીંયા શું થાય 0 થાય 0 થાય તો a નું મૂલ્ય બીજી કન્ડિશન શું કીધું કે a નું મૂલ્ય 10 એકમ હોય તો b અને c નું મૂલ્ય મેળવો જો આના માટે તમે સિમ્પલ બે મેથડ મતલબ બે મેથડ થી સોલ્વ કરી શકો એક તો આપણે લામીસ પ્રમેય ભણી ચૂક્યા લામીસ પ્રમેય થી પણ તમે સોલ્વ કરી શકો છો અને બીજો કે a+b+c = 0 મતલબ આ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલિત અવસ્થા છે સંતુલિત અવસ્થા હોવાના કારણે અહીંયા શું થશે કે ભઈ આના આપણે c ના બે ઘટક પાડી લેશું તો આ બાજુ લાગતું બળ મતલબ આ બાજુ લાગતા સદિશો આ બાજુ લાગતા સદિશોના બરાબર ને આ બાજુ લાગતા સદિશો આ બાજુ લાગતા સદિશોના બરાબર થાય હું બંને મેથડ થી તમને સોલ્વ કરાવી આપું છું તમે જોઈ શકો છો પહેલા આપણે કઈ પદ્ધતિ લેશું બોલો પહેલા કઈ પદ્ધતિ ઇક્વિલિબ્રિયમ સંતુલિત અવસ્થા વાળી કન્ડિશન લઈએ તો તમે જુઓ કે અહીંયા c ના બે ઘટક પડશે એક c નો કયો ઘટક પડશે x ઘટક પડશે c નો x ઘટક અહીંયા પડશે અને c નો y ઘટક અહીંયા પડશે હવે c નો y ઘટક જે થશે એ કેટલો થશે y સાથે ખૂણો હોવાના કારણે આ શું થશે c cos થીટા મતલબ c cos 30 થઈ જશે અને અહીંયા થઈ જશે c sin 30 બરોબર ઓકે હવે અહીંયા a+b+c નું મૂલ્ય કેટલું આપ્યું છે શૂન્ય આપ્યું હોવાના કારણે આ સંતુલિત અવસ્થા દર્શાવે છે અને સંતુલિત અવસ્થા હોવાના કારણે અહીંયા શું થશે તો આનું મૂલ્ય આના બરાબર અને આનું મૂલ્ય આના બરાબર થશે આ બિંદુ ઉપર કોઈ લાગતું ચોખ્ખું સદિશ જે છે એ શૂન્ય થાય a+b+c નો સરવાળો શું થાય છે 0 થાય છે મતલબ આ પોઈન્ટ પર લાગવાવાળું બળ માનો કે a+b+c આ ત્રણે ત્રણ બળ જે છે નેટ બળ આના પર લાગતું ચોખ્ખું બળ કહેવાનો મતલબ કે આના પર લાગતું ચોખ્ખું બળ જે છે એ શૂન્ય થાય છે ઓકે ચલો તો હવે અહીંયા ધ્યાન આપશો આપણે તો બે ઘટક પડી જશે મેં તમને સમજાવેલું છે કે સપોઝ એક 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 વસ્તુ આ કન્સેપ્ટને આપણે હું સમજાવી દઉં તમને કે એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી સદિશ = 0 આને હું બળના સ્વરૂપે લખાવું ફોર એક્ઝામ્પલ એક પદાર્થ છે પદાર્થ પર આપણે કંઈક બળ લગાવી રહ્યા છીએ માનો કે આ લાગતું બળ F1 છે આ લાગતું બળ F2 છે અને અહીંયાથી લાગતું બળ F3 છે હવે F1 નું મતલબ F બળ જે છે કઈ રાશિ સદિશ રાશિ છે તો F1 વેક્ટર પ્લસ F2 વેક્ટર પ્લસ F3 વેક્ટર આ ત્રણે ત્રણનો સરવાળો 0 ક્યારે થાય આ ત્રણે ત્રણનો સરવાળો 0 ક્યારે થાય કે જ્યારે એના ઉપર પદાર્થ ઉપર લાગવાવાળું ચોખ્ખું બળ જે છે એ કેવું હશે શૂન્ય હશે મતલબ આ ત્રણે ત્રણનો સરવાળો 0 એનો મતલબ શું એના ઉપર લાગતું ચોખ્ખું બળ જે છે એ શૂન્ય અને કોઈ પણ પદાર્થ પર જ્યારે ચોખ્ખું બળ F નેટ 0 થાય તો પદાર્થ કેવો હશે સ્થિર હશે પદાર્થ કેવો હશે સ્થિર હશે અથવા એને આપણે કહી શકીએ કે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં હશે કેવી કન્ડિશનમાં હશે ઇક્વિલિબ્રિયમ ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલિત અવસ્થામાં હશે આ પદાર્થ કેવો છે સંતુલિત અવસ્થામાં છે આ મારે સમજાવવું બહુ જરૂરી છે ઓકે પદાર્થ કેવો છે સંતુલિત અવસ્થામાં છે હવે જુઓ a+b+c = 0 એનો રોલ શું તમને ક્વેશ્ચનમાં આપી દીધું પણ એનો રોલ શું તો એ દર્શાવે છે કે પદાર્થ એટલે કે આ બિંદુ પર લાગવાવાળા એ સદિશ બી સદિશ અને સી સદિશ નું ચોખ્ખું જે સદિશ મતલબ મળશે એટલે કે માનો કે બળ હોય તો એ બળ બી બળ અને સી બળ એ ચોખ્ખું બળ જે છે કેવું થાય છે શૂન્ય મતલબ આ પદાર્થ સ્થિર છે સંતુલિત અવસ્થા મતલબ એ પદાર્થ એ જગ્યા પરથી હલતો નથી સ્થિર થઈ ગયો ક્લિયર સમજાયું ઓકે ચલો તો હું એને ફર્ધર આગળ વધારું આપણે આગળ વધીએ ઓકે અહીંયા કન્ડિશન આપી દીધી છે કે એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર = 0 અને હું બે મેથડથી તમને સોલ્વ કરાવવાનો છું તમે અહીંયા મારી સાથે સાથે લખતા જાઓ તમને જે સારી લાગે જે ઇઝી લાગે એ તમે સોલ્વ મતલબ એને તમે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો મતલબ આ બિંદુ પર લાગતું ચોખ્ખું સદિશ જે છે 0 એનો મતલબ શું થયો કે આ બિંદુ માનો કે ઓ બિંદુ જે છે એ સંતુલિત અવસ્થા ધરાવે છે અને સંતુલિત અવસ્થામાં શું હોય કે ભાઈ એક્સમાં લાગવાવાળું બળ -x માં લાગવાવાળા બળના બરાબર થશે y માં લાગતું બળ -y માં લાગતા બળના બરાબર થશે તો આપણે શું કરશું સૌથી પહેલા આપણે શું કરીએ તો કે c ના બે ઘટક લઈએ શું કર્યું સૌથી પહેલા આપણે શું કર્યું c ના બે ઘટક લઈ લીધા ઓકે તો c ના બે ઘટક પાડતા
આપણને c ના કયા કયા ઘટક મળ્યા તો cx is equal to sin 30 મળ્યું અને c sin 30 મળ્યું c sin 30 અને cy is equal to શું મળ્યું c cos 30 ક્લિયર ઓકે હવે તમે જુઓ કે અહીં સંતુલિત અવસ્થા હોવાના કારણે કઈ કન્ડિશન હોવાના કારણે સંતુલિત અવસ્થા હોવાના કારણે એક્ચ્યુઅલી આ હું તમને ડાયરેક્ટ પણ કરાવી શકું પણ મારે કેમ લખાવવું પડે છે બધું કેમ કે તમારા માટે સમજવા માટે આ મારે લખવું જરૂરી છે માનો કે હું તરત મતલબ આ મારે 2 સેકન્ડ થી મતલબ 10 સેકન્ડ થી 15 સેકન્ડ માં સોલ્વ કરવાનો મતલબ સોલ્વ કરી શકીએ આપણે પણ મારે સમજાવવું છે એટલા માટે આ લેન્ધી થાય છે લેક્ચર્સ ક્લિયર ચલો અહીંયા ધ્યાન આપો તમે હવે સંતુલિત અવસ્થા હોવાના કારણે શું થઈ જશે અહીંયા કે x કોમ્પોનન્ટ x c નો x ઘટક જે છે +x ના બરાબર હવે +x માં શું છે તો કે b સદિશ છે મતલબ b is equal to અહીંયા કોના બરાબર થશે c sin 30 ના બરાબર થશે થશે કે નહીં થાય બરોબર અને a કોના બરાબર થશે તો a થઈ જશે c cos 30 ના બરાબર ક્લિયર અહીંયા સુધી ચલો જલ્દી લખી નાખો ચલો અહીંયા નીચેનું દેખાય છે તો આગળ કરીએ ઓકે ઓકે હજી થોડો એક બે પોઈન્ટ આવી જશે ઓકે હવે આના ઉપરથી આ સમીકરણ પરથી તમે મેળવી શકો કે a ની વેલ્યુ a નું મૂલ્ય કેટલું છે 10 c શોધવું છે આપણે હેને તમને શું કીધું કે b અને c નું મૂલ્ય શોધો તો c શોધવું છે ને cos 30 કેટલા થાય બોલો ભાઈ cos 30 ની વેલ્યુ કેટલી થાય √3/2 cos 30 ની વેલ્યુ કેટલી થશે √3/2 થશે તો c ની વેલ્યુ કેટલી થઈ જશે બોલો ભાઈ આ 2 આ બાજુ આવી જશે 3 મતલબ છેદમાં આવી જશે આ 2 આની સાથે 10 સાથે મલ્ટીપ્લાય થઈ જશે √3 જે છે એ છેદમાં આવી જશે તો આ થશે 20√3 c ની વેલ્યુ મળી ગઈ c ની વેલ્યુ મળી ગઈ હવે b ની વેલ્યુ શોધો તો b ની વેલ્યુ શોધવા માટે b is equal to c c ની વેલ્યુ કેટલી 20√3 sin 30 એટલે કે 1/2 ટ્રિગ્નોમેટ્રીના જે પણ ઇક્વેશન્સ તમને ના આવડતા હોય તો ટ્રિગ્નોમેટ્રીનું મેં અલગથી મેથેમેટિકલ ટૂલ અથવા ટ્રિગ્નોમેટ્રીનું અલગથી પ્લેલિસ્ટ બનાવેલું છે તમે પ્લેલિસ્ટમાં જશો આપણી પ્લેલિસ્ટમાં જશો તમને બધે બધા લેક્ચર્સ મળી જશે પણ મારી સાથે સાથે તમે અહીંયા લખતા જજો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સોલ્વ કરાવવાનો છું ડોન્ટ વરી 10 કોઈ પણ ટ્યુશન ક્લાસીસવાળા કદાચ કરાવતા હશે નો ડાઉટ બધા જ ટ્યુશન ક્લાસીસવાળા કરાવતા હશે પણ આપણે ટ્યુશન ક્લાસીસ ફ્રી ઓફ કોસ્ટ ટ્યુશન ક્લાસીસ અહીંયા મળે છે તો b is equal to 10√3 થઈ જશે મતલબ તમે અહીંયા ઓપ્શનમાં જોઈ શકો કે c ની વેલ્યુ આપણને કેટલી મળી 20√3 અને b ની વેલ્યુ કેટલી મળી 10√3 ક્લિયર તો તમે અહીંયા જોઈ શકો કે ઓપ્શન કયું સાચું આવી શકે જો 10√3 આ તો b હે ને જો b અને c અનુક્રમે કીધું એટલે પહેલા b ને પછી c તો b ની વેલ્યુ અહીંયા કેટલી છે 10√3 10√3 પણ અહીંયા 30 એટલે તો આવે ના 20 આ તો આવી જ ના 10√3 તો આ c વિલ બી ધ રાઈટ આન્સર ક્લિયર લખી નાખો ચલો જલ્દીથી લામિસ થિયરમ વાળો કન્સેપ્ટ તમે કઈ રીતના લગાવી શકો ખાલી ઓવરવ્યૂ હું તમને આપી દઉં કે અહીંયા આપણે જોયું હતું કે અહીંયા એંગલ કેટલો હતો 30 ડિગ્રી બરોબર આ કયું વેક્ટર હતું c આ હતું b ને આ હતું a એનું મૂલ્ય આપણને આપી દીધું હતું કેટલું 10 એકમ ઓકે હવે તમને લામિસ થિયરમ ખબર છે લામિસ થિયરમ શું હતો તો a બાય sin આલ્ફા બરોબર ઇઝ ઇક્વલ ટુ b બાય sin બીટા ઇઝ ઇક્વલ ટુ c બાય sin ગેમા ક્વેશ્ચન્સ નથી થઈ રહ્યો અને આગળવાળો ક્વેશ્ચન્સ મેં ઓલરેડી તમને કીધું હતું કે હું બીજી મેથડ પણ તમને કરાવીશ પણ એ રહી ગઈ છે બાય મિસ્ટેક તો એને આપણે સમજી લઈએ તો તમે જુઓ કે a અહીંયા કેટલું આપ્યું છે 10 આપ્યું છે sin આલ્ફા એટલે કયું ખબર છે તમને આ સામેવાળો ખૂણો આ કેટલો થશે 90+30 એટલે આ ખૂણો થશે 120 ડિગ્રી તો આ થઈ જશે sin 120 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ b ની સામે કેટલો ખૂણો થશે તો c અને a વચ્ચેનો ખૂણો આ 60 થશે તો આ કેટલું થશે 90 થશે અને આ કેટલું થશે 150 તો આ થશે sin 150 અને c બાય આ સામેનો ખૂણો એટલે આ કેટલો છે 90 ડિગ્રી ધેટ ઇઝ sin 90 ક્લિયર હવે તમારે b અને c શોધવું હોય તો પહેલા b ને આની સાથે પછી c ને આની સાથે કમ્પેર કર દો ઓકે મતલબ લામિસ થિયરમથી તમે ઇઝીલી આને સોલ્વ કરી શકો છો શોર્ટ ટ્રિક મેથડ છે આની કયા ક્વેશ્ચનની આ ક્વેશ્ચનની નહીં એના પહેલાના ક્વેશ્ચનની તમે જે લખી નાખ્યું છે ને એ ક્વેશ્ચનની પછી આપણે આના ઉપર જઈએ ઓકે તો તમે જુઓ કે 10 sin 120 કેટલું થાય √3/2 મેં તમને કરાવેલું છે બરોબર ઇઝ ઇક્વલ ટુ
बी साइन 150 कितलू थाय 1/2 ओके 1/2 तो અહીંયા આપણે આ બંને કટ થઈ જશે બી ની વેલ્યુ કેટલી મળશે tan √3 બી ની વેલ્યુ કેટલી મળી આપણે tan √3 અને સી ની વેલ્યુ કેવી રીતે મળશે તો tan મતલબ √3/2 હું ડાયરેક્ટ √3/2 મૂકું છું is equal to c by sin 90 કેટલું થશે 1 ઓકે 1 થશે ને sin 90 કેટલું થાય ભાઈ sin 90 કેટલું થાય 1 થશે તો એને સોલ્વ કરશો તો c is equal to આ છેદનો છેદ અંશમાં જશે બરોબર ને છેદનો છેદ ક્યાં જશે અંશમાં જશે તો આ થઈ જશે 20/√3 તમે આગળના બે મતલબ આગળના બે આન્સર કમ્પેર કરી નાખો બી ની જવાબ બી નો જવાબ આવી રીતના મળશે મતલબ લામીસ થીયરમ જે છે ને એના કન્સેપ્ટ થી જો તમને તમને જો ફિગર સમજાઈ જાય ને તમે જો ફિગર સમજી જાઓ ને તો લામીસ થીયરમ થી કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરો બહુ ઈઝી થઈ જશે પણ છોકરાઓ આમાં કેમ નથી પડતા એની પાછળનું રીઝન હું તમને કહી દઉં કે તમે આ જે છે ને કે ભાઈ સાઇન 120 સાઇન 150 એક ખૂણાઓથી ગભરાઈ જાઓ છો ગભરાવાની જરૂર નથી મેં તમને ઓલરેડી કીધું છે ટ્રિગ્નોમેટ્રી મેં આખે આખી તમને ભણાવી ચૂક્યો છું ટ્રિગ્નોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ ત્રિકોણમિતિના લેક્ચર્સ તમે એક વખત ભણી લેશો તો તમારા જે સાઇન કોસ પ્રત્યેનો જે ડર છે ને એ નીકળી જશે બરાબર